નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આપમાં જોડાય તેવી શક્યતા છે. અમદાવાદ ખાતે આપના નેતાઓ સાથે તેમણે બેઠક કરી દિલ્હી માટે તેડું આવ્યું. રાજભા ઝાલાએ ભાજપથી નારાજ થઈને રાજીનામું આપ્યું હતું. તો આમ આદમી પાર્ટી રાજકોટમાં શોધી રહી છે અનુભવી ચહેરો. ઇન્દ્રનીલ રાજગુરુની ઘર વાપસીના પણ એંધાણ. ઇન્દ્રનીલ રાજગુરુના જૂથ દ્વારા પાર્ટીને ગત અઠવાડિયે થઈ ચૂકી છે રજૂઆત. તો રાજકોટની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ સમાચાર સામે આવી રહ્યા છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રક્ષિત આપણી સાથે જોડાયા છે. જી રક્ષિત, મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આપમાં જોડાય તેવી શક્યતા છે અને ઇન્દ્રનીલ રાજગુરુ ફરી એકવાર કોંગ્રેસમાં જવાના છે. જીલન ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાની સાથે જ ક્યાંક ક્યાંક છે તે રાજકોટના રાજકારણની અંદર છે તે નવો રંગ છે તે જોવા મળ્યો છે. જે રીતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ શહેરના પૂર્વ પ્રમુખ છે ઇન્દ્રનીલ રાજગુરુ, તેઓ પોતે પોતાના પક્ષની અંદર કોંગ્રેસની અંદર ઘર વાપસી કરે તેવી શક્યતા છે તે જોવામાં આવી રહી છે. તો બીજી તરફ જે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જેમનું નામ રાજભા ઝાલા છે કે જેઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેઓએ પણ ક્યાંક ને ક્યાંક પક્ષના કેટલાક લોકોથી નારાજ છે અને ભાજપ પક્ષ સાથે છે તે છેડો ફાડ્યો હતો અને તેમના દ્વારા છે તે થોડા સમય પહેલા છે તે અમદાવાદ ખાતે છે તે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સાથે છે તે બેઠક કરી હતી અને ત્યારબાદ તેઓ છે તે રાજકોટની જે કહી શકાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં જંપલાવે અને આપનો કબજો ફરી એક વખત જોવા મળે તેવી શક્યતા છે જોવામાં આવી રહી છે. જી જી, આભાર રક્ષિત સમગ્ર જાણકારી આપવા માટે. તો આ વિશે વાતચીત કરવા માટે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજભા ઝાલા આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે. જી રાજભા, આપ આપમાં જોડાવા જઈ રહ્યા છો? ના, હજુ મેં ફાઇનલ ડિસિઝન નથી લીધું. ગઈકાલે ત્યાં આપના પ્રદેશ નેતૃત્વ સાથે મીટિંગ થઈ છે અને એ લોકોની લાગણી છે કે ભાઈ આપ જોડાઓ આપમાં અને રાજકોટમાં આગામી કોર્પોરેશનમાં નેતૃત્વ કરો અને કંઈક આપો. પણ આજે મેં મારા બધા સમર્થકો છે એમની 4 વાગે મીટિંગ રાખી છે અને મીટિંગના અંતે જે કઈ નિર્ણય થશે એ નિર્ણય થશે, એટલે ફાઇનલ કોઈ વસ્તુ હજુ થઈ નથી. જી જી, આમ આદમી પાર્ટી રાજકોટની અંદર કોઈ અનુભવી ચહેરો શોધી રહી છે અને તે ચહેરો તમારો છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. હશે, એ તો છે જ. હું ઘણા વર્ષોથી જાહેર જીવનમાં છું એટલે હોય. બીજા નંબરમાં કેજરીવાલજીનું ભ્રષ્ટાચાર વિહીન શાસન અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ, એ જ રીતે મેં પણ મારા જાહેર જીવનમાં એ રીતે મારી એક ઇમેજ ઉભી કરી છે એટલે બની શકે. જી આપ જો આમ આદમી પાર્ટી સાથે આપ જોડાવ છો તો કયા પ્રકારના કાર્યો પક્ષ માટે અને લોકો માટે કરશો? હજુ હજુ મેડમ જોડાવાની જો અને તો છે, ફાઇનલ થયું નથી જોડાવા માટેનું. હાજી હાજી. જી આભાર જી 24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો રાજભા ઝાલા કે જેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હજુ જો ને તો ની પરિસ્થિતિ છે. બેઠક યોજાઈ હતી, તેમાં તેમણે ભાગ લીધો હતો. ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓની વાત સામે આવી રહી છે. મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજભા ઝાલા. તો ઇન્દ્રનીલ રાજગુરુ પણ કોંગ્રેસમાં ઘર વાપસી કરે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર આમ આદમી પાર્ટીની જે બેઠક મળી હતી, રાજભા ઝાલા તેમાં ભાગ લીધો હતો. આ સાથે સાથે ઇન્દ્રનીલ રાજગુરુના જૂથે પાર્ટીને રજૂઆત કરી છે કોંગ્રેસમાં તેઓ વાપસી કરી શકે છે. તો રાજકોટની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલની શક્યતાઓ જોવાઈ રહી છે. તો રાજભા ઝાલાએ અમદાવાદમાં આમ આદમી પાર્ટીની જે બેઠક મળી હતી તેમાં ભાગ લીધો હતો. તો ઇન્દ્રનીલ રાજગુરુની ઘર વાપસીના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુના જૂથ દ્વારા પાર્ટીને ગત અઠવાડિયે પણ રજૂઆત કરવામાં આવી છે. તો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ રાજભા ઝાલાની દેખાઈ રહી છે. આ સાથે સાથે તેમણે આમ આદમી પાર્ટીની બેઠકમાં પણ ભાગ લીધો છે. ત્યારે રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજભા ઝાલા અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીની જે બેઠક મળી હતી તેમના નેતાઓ સાથે તેમણે બેઠક કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી માટે પણ તેમને તેડું આવ્યું છે. તો રાજભા ઝાલાએ ભાજપથી નારાજ થઈ અને રાજીનામું આપ્યું છે અને આમ આદમી પાર્ટી જ્યારે રાજકોટમાં કોઈ અનુભવી ચહેરો શોધી રહી છે ત્યારે આ ચહેરો તેમનો હોઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટમાં મોટી ઉથલપાથલ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
તો આ સાથે સાથે ઇન્દ્રનીલ રાજગુરુના જૂથ દ્વારા પણ પાર્ટીને ગત અઠવાડિયે જ રજૂઆત કરવામાં આવી છે. ઇન્દ્રનીલ રાજગુરુ ફરી એકવાર કોંગ્રેસમાં જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. રાજકોટના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. ઇન્દ્રનીલ રાજગુરુ અને રાજભા ઝાલાને લઈ અને મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓની યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો ત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે કે આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાઈ શકે છે. આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ રાજકોટ મનપાના જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજકોટની અંદર આવી રહી છે તેને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ રાજકોટમાં થાય તેવી શક્યતાઓ છે. રાજભા ઝાલા આપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજભા ઝાલા અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. અમદાવાદ ખાતે આપના નેતાઓ સાથે તેમણે બેઠક પણ કરી છે. તો ઇન્દ્રનીલ રાજગુરુની ઘર વાપસીના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુના જૂથે પાર્ટીને આ અંગે રજૂઆત કરી છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટની અંદર મોટી ઉથલપાથલની શક્યતાઓ જોવાઈ રહી છે. રાજભા ઝાલા અને ઇન્દ્રનીલ રાજગુરુને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. રાજભા ઝાલા આપમાં જોડાય તેવી શક્યતાઓ છે. મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજભા ઝાલા. અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેમણે બેઠક કરી છે ત્યારે આ સમાચારો સામે આવી રહ્યા છે. રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. આ સાથે સાથે ઇન્દ્રનીલ રાજગુરુના જૂથે પણ પાર્ટીને રજૂઆત કરી છે અને તેઓ કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે. તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. રાજભા ઝાલા અને ઇન્દ્રનીલ રાજગુરુ આ બંને રાજકોટના મોટા ગજાના નેતાઓને લઈ અને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અમદાવાદમાં બેઠક કરી હતી જેને લઈ અને સમાચારો સામે આવી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. આ સાથે સાથે ઇન્દ્રનીલ રાજગુરુ પણ કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે. તો એક તરફ રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને તે પહેલા રાજકોટના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. થોડી વારમાં ઇન્દ્રનીલ રાજગુરુ ઝી 24 કલાક સાથે વાતચીત કરશે અને તેમણે શું નક્કી કર્યું છે અને તેમનું શું પ્લાનિંગ છે તેને લઈને તેઓ વાતચીત કરશે. આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે ઇન્દ્રનીલ રાજગુરુ. ઇન્દ્રનીલભાઈ, જે સમાચારો સામે આવી રહ્યા છે, તમે ફરી એકવાર કોંગ્રેસમાં ઘર વાપસી કરવા જઈ રહ્યા છો? મેં પણ તમારી જેમ જ વાંચ્યા છે. મને પણ ખ્યાલ નથી, એટલે મને પણ આજે જોઈએ છે. સ્વાભાવિકપણે તમે ઘર વાપસી કયો છો એટલે મારું ઘર છે જ. હંમેશા એના વડીલો, મારા સાથીદારો કોન્ટેક્ટમાં હોય છે, વાતચીત કરતા જ હોઈએ છીએ. પણ સ્પેશિયલ કોઈ ડેવલપમેન્ટ હોય એવું કઈ નથી. જે તમારા જૂથ દ્વારા પાર્ટીને ગત અઠવાડિયે પણ રજૂઆત કરવામાં આવી હતી તેવા સમાચારો પણ મળી રહ્યા છે. ના, કોઈ ગત અઠવાડિયે કોઈ રજૂઆત થઈ નથી, કઈ નથી. છાપાઓમાં ઘણી જગ્યાએ હું પણ વાંચું છું જે મને ખ્યાલ નથી હોતો. તો સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને કદાચ આ બધી જ ગતિવિધિઓ થઈ રહી હોય તેવું માનો છો? ગતિવિધિઓ થાય તો સૌથી પહેલી મને ખ્યાલ આવે ને, પણ આવી ચર્ચાઓ તો હંમેશા થતી હોય છે. કોઈ સ્પેશિયલ ડેવલપમેન્ટ હોય એવું કશું જ નથી. તમે શું કરવા ધારો છો આગળ? ફરી એકવાર કોંગ્રેસમાં જશો? લોકોની સેવા કરવા હંમેશા ધાર્યું હતું, ઈ જ ધારું છું. અને ઈ કરી શકું એવું જો મને કોંગ્રેસમાં લાગશે તો હું આજે પણ માનું છું કે કોંગ્રેસ શ્રેષ્ઠ લોકોની સેવા માટેનું માધ્યમ છે. જી, આભાર ઝી 24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને તેમણે જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જોડાવા માંગશે, ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈને લોકોની સેવા કરશે તેવી વાત તેમણે કરી છે. પરંતુ હાલ એ પ્રકારની કોઈ જ શક્યતાઓ તેમણે નકારી છે. તો જે સમાચારો જે રીતે સામે આવી રહ્યા છે કે ઇન્દ્રનીલ રાજગુરુના જૂથે પાર્ટીને ગત અઠવાડિયે જ રજૂઆત કરી હતી.